અનલોક ફોરની ગાઈડલાઇન્સ જાહેર ગૃહ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા શાળા કોલેજો ત્રીસ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે એકવીસ સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં સો લોકોને સામેલ થવાની મંજૂરી સામાજિક કાર્યક્રમોમાં માસ્ક ફરજિયાત દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં રાજ્યોએ લોકડાઉન માટે કેન્દ્ર સરકારને પરવાનગી લેવી પડશે કન્ટેનમેન્ટ ઝોનમાં ત્રીસ સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે મેટ્રો રેલ સાત સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરૂ કરી શકાશે શૈક્ષણિક સંસ્થાઓ માટે હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરવામાં આવી છે શાળા કોલેજો ખોલવા અંગે હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે સિનેમા હોલ્સ સ્વિમિંગ પૂલ મનોરંજન પાર્ક થિયેટર જેવી જગ્યા ઉપર પ્રતિબંધ લાગુ કરાયો છે એકવીસ સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં સો લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે સામાજિક શૈક્ષણિક ખેલકૂદ મનોરંજન સાંસ્કૃતિક ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા એકવીસ સપ્ટેમ્બરથી કરવા માટેની સહમતિ આપવામાં આવી છે સૌએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે આ માટે પહેલાં કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ